વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. બાળ મિત્રો, આજે આપણે ભણવાનું છે ધોરણ 3 વિષય કમ્પ્યુટર, જેની અંદર આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે કમ્પ્યુટર જે છે એનું તમે જે પહેલું ચિત્ર જુઓ છો એને કહેવાય ડેસ્કટોપ, અને ડેસ્કટોપ વિશે આપણે ઊંડાણમાં માહિતી પણ મેળવી લીધી. તો આજે આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 6, પર્સનલ કોમ્પ્યુટર પીસી ના પ્રકાર. આજે આપણે પર્સનલ કોમ્પ્યુટર જે છે એના પ્રકારો વિશે જાણવાનું છે. તો આજે છોકરી છે તમારા જેટલી, એને એવો પ્રશ્ન થાય છે કે તારા કેટલા બધા પ્રકાર છે, મારે દરેક વિશે જાણકારી જોઈએ છે. તો ત્યારે કોમ્પ્યુટર એને સમજાવે છે, તું જે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે તેનું નામ છે પર્સનલ કોમ્પ્યુટર. પર્સનલ કોમ્પ્યુટરના ઘણા પ્રકાર છે, જેમ કે ડેસ્કટોપ, લેપટોપ, પામ ટોપ, ટેબ્લેટ વગેરે. હું તને દરેક વિશે માહિતી આપું. તો આજે આપણે પર્સનલ કોમ્પ્યુટર વિશેની માહિતી મેળવવાની છે. પર્સનલ કોમ્પ્યુટરના ઘણા પ્રકાર આવે, જેમ કે ડેસ્કટોપ, લેપટોપ, પામ ટોપ અને ટેબ્લેટ. બરાબર, આજે આપણે આ બધા વિશે માહિતી મેળવીશું. તો સૌથી પહેલા એમાં છે ડેસ્કટોપ. તમે અહીંયા જોઈ શકો છો ડેસ્કટોપ કોમ્પ્યુટર તમને દેખાય છે. ડેસ્કટોપ કોમ્પ્યુટર એ એવું પર્સનલ કોમ્પ્યુટર છે જેનો ઉપયોગ ડેસ્ક એટલે કે ટેબલ પર મૂકીને કરી શકાય. ડેસ્કટોપ કોમ્પ્યુટર છે એ કેવું કોમ્પ્યુટર છે કે તમે એનો ઉપયોગ ટેબલ ઉપર મૂકીને કરી શકો. ડેસ્ક એટલે શું થાય, ટેબલ. તેનો ઉપયોગ આપણે ટેબલ પર મૂકીને, ડેસ્ક એટલે કે ટેબલ પર મૂકીને કરી શકાય. ડેસ્કટોપ કોમ્પ્યુટર લેપટોપ અને પામટોપની સરખામણીમાં મોટું કદ ધરાવે છે. એ લેપટોપ અને પામટોપ કરતા કેવા હોય, કદમાં મોટા હોય. ડેસ્કટોપ કોમ્પ્યુટરને લેપટોપ અને પામટોપ કોમ્પ્યુટરની જેમ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતું નથી. આપણે જેવી રીતે લેપટોપને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ, પામટોપને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ, તેવી રીતે આપણે ડેસ્કટોપ કોમ્પ્યુટરને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકતા નથી. ડેસ્કટોપ કોમ્પ્યુટર સામાન્ય રીતે ઘર અને ઓફિસમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે સામાન્ય રીતે જોઈએ તો ડેસ્કટોપ કોમ્પ્યુટર તમને ઘર અને ઓફિસમાં જોવા મળે. આપણે જે કોમ્પ્યુટર લેબમાં આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ એ કયા ટાઈપના કોમ્પ્યુટર છે, ડેસ્કટોપ કોમ્પ્યુટર છે. બરાબર, એ કેવા કોમ્પ્યુટર છે, ડેસ્કટોપ. ડેસ્ક એટલે ટેબલ પર મૂકીને એનો ઉપયોગ કરી શકાય. ફરી એક વખત આખું સમજાવી દઉં, ડેસ્કટોપ કોમ્પ્યુટર એટલે જેનો ઉપયોગ ટેબલ પર મૂકીને કરી શકાય એવા કોમ્પ્યુટરને ડેસ્કટોપ કોમ્પ્યુટર કહેવાય. લેપટોપ અને પામટોપ કરતાં એ કદમાં મોટા હોય. લેપટોપ અને પામટોપની જેમ આપણે એને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી. તેમજ આપણે એનો ઉપયોગ સામાન્ય રીતે ઘર અને ઓફિસમાં કરીએ છીએ. ત્યાર પછી આવશે લેપટોપ. તમે અહીંયા જોઈ શકો છો બીજું કોમ્પ્યુટર તમને દેખાય છે, લેપટોપ. તમે આવું કોમ્પ્યુટર જોયું જ હશે. લેપટોપ નોટબુક તરીકે પણ ઓળખાય છે. તમને પ્રશ્ન આવી શકે નોટબુક તરીકે કયું કોમ્પ્યુટર ઓળખાય છે, તો જવાબમાં આવશે લેપટોપ. લેપટોપનું કદ નાની સુટકેસ જેટલું હોય છે, નાની એવી સુટકેસ હોય ને એના જેટલું લેપટોપનું કદ હોય છે. લેપટોપ બેટરી દ્વારા ચાલે છે એટલે કે લાઇટ ન હોય તો પણ લેપટોપ પર કાર્ય કરી શકાય છે. લેપટોપ જે છે એ બેટરી દ્વારા ચાલે એટલે તમારી ઘરમાં લાઇટ ન હોય તો પણ તમે એના પર કામ કરી શકો. પણ તમારા કોમ્પ્યુટરની અંદર, લેપટોપની અંદર, તમારે લેપટોપની અંદર બેટરી હોવી જોઈએ તો તમે લેપટોપ પર કામ કરી શકો છો. લેપટોપની કિંમત ડેસ્કટોપ કરતાં વધારે હોય છે. જે લેપટોપ છે એની કિંમત આ જે ડેસ્કટોપ કોમ્પ્યુટર છે એના કરતાં વધુ હોય છે. ફરીથી એક વખત લેપટોપ વિશે જાણકારી દઈ દઉં કે નોટબુક જેવું દેખાય લેપટોપ કોમ્પ્યુટર, એ નાની સુટકેસ જેવું પણ દેખાય, એનું કદ નાની સુટકેસ જેવું હોય, બેટરી દ્વારા ચાલે એટલે કે આપણે લાઇટ ન હોય તો પણ તેનો ઉપયોગ કરી શકીએ, અને લેપટોપની કિંમત ડેસ્કટોપની કિંમત કરતાં વધારે હોય. ત્યાર પછી આવશે પામટોપ. પામ એટલે હથેળી. પામ એટલે શું થાય, આપણી હથેળી. પામટોપ એટલે હથેળીમાં સમાય તેવું કોમ્પ્યુટર. અહીંયા તમે જોઈ શકો છો હથેળીમાં સમાય જાય એવું કોમ્પ્યુટર તમને દેખાય છે, એને કહેવાય પામટોપ. પામ એટલે શું થાય, હથેળી. તમારે ખાસ યાદ રાખવાનું છે પામ એટલે હથેળી, એટલે પામટોપ એટલે હથેળીમાં સમાય જાય એવા કોમ્પ્યુટરને કહેવાય પામટોપ. પામટોપ કોમ્પ્યુટર મોબાઈલ ફોન જેવું દેખાય છે. પામટોપ કોમ્પ્યુટર તમે જુઓ તો તમને મોબાઈલ ફોન જેવું દેખાય. પામટોપ કોમ્પ્યુટર સામાન્ય રીતે મનોરંજન માટે ઉપયોગી છે. મનોરંજન એટલે કે તમે સંગીત સાંભળી શકો, મૂવી જોઈ શકો, કાર્ટૂન જોઈ શકો, બરાબર, ગેમ્સ રમી શકો. પામટોપ કોમ્પ્યુટર સામાન્ય રીતે તમે મનોરંજન માટે તેનો ઉપયોગ કરી શકો. બરાબર છે. ફરીથી એક વખત પામટોપ વિશે સમજાવી દઉં. પામ એટલે હથેળી,
પામ ટોપ એટલે હથેળીમાં સમાઈ જાય એવું કોમ્પ્યુટર એને કહેવાય પામ ટોપ. એ મોબાઈલ ફોન જેવું દેખાય છે અને સામાન્ય રીતે આપણે એનો ઉપયોગ મનોરંજન માટે કરતા હોઈએ છીએ. ત્યાર પછી આવશે ટેબલેટ. ટેબલેટમાં ડેસ્કટોપ કે લેપટોપની જેમ કીબોર્ડ કે માઉસ હોતા નથી. જે ટેબલેટ આવે છે એની અંદર એક પ્રકારનું કોમ્પ્યુટર જ છે, પણ એની અંદર આપણે માઉસ કે કીબોર્ડ હોતા નથી, પરંતુ એક ખાસ પ્રકારની પેન હોય છે જેના દ્વારા કાર્ય કરી શકાય છે. એક પેન હોય છે ખાસ પ્રકારની કે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે એના દ્વારા કરી શકીએ. ટેબલેટ પણ લેપટોપની જેમ વાયરલેસ છે. જેમ લેપટોપની અંદર કોઈ વાયર નથી, વાયર વગર એ કામ કરે છે, એવી રીતે ટેબલેટ પણ વાયર વગરનું છે. વાયર વગર એનું કામ થઈ શકે, વાયરલેસ છે, એમાં કોઈ પણ પ્રકારના વાયર લગાવવામાં આવતા નથી. આ પ્રકારના કોમ્પ્યુટરનો ઉપયોગ સામાન્ય રીતે ડોક્ટર ઓફિસર જેવી વ્યક્તિ પોતાના વ્યવસાય માટે કરે છે. આ પ્રકારનું કોમ્પ્યુટર એટલે કે આ લેપટોપ સોરી ટેબલેટ જે છે એનો ઉપયોગ સામાન્ય રીતે ડોક્ટર ઓફિસર હોય ને એ પોતાના વ્યવસાય માટે એનો ઉપયોગ કરે. ગેમ્સ રમવા મનોરંજન માટે પણ ટેબલેટનો ઉપયોગ થાય છે. તમારે ગેમ્સ રમવી હોય, મનોરંજન, સંગીત સાંભળવું હોય, મૂવી જોવું હોય, એ બધી વસ્તુઓ પણ તમે ટેબલેટની અંદર કરી શકો. ત્યાર ફરી એક વખત તમને સમજાવી દઉં, ટેબલેટ જે છે એની અંદર કીબોર્ડ કે માઉસ હોતા નથી, પણ એક ખાસ પ્રકારની પેન હોય છે કે જેના દ્વારા આપણે ટેબલેટમાં કામ કરી શકીએ. ટેબલેટ વાયરલેસ હોય છે. સામાન્ય રીતે એનો ઉપયોગ કોણ કરે? ડોક્ટર, ઓફિસર, એ પોતાના વ્યવસાય માટે એનો ટેબલેટનો ઉપયોગ કરે, અને રમત રમવા, મનોરંજન માટે, ગેમ્સ રમવા માટે પણ ટેબલેટનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી તમને યાદ કરાવી દઉં, આજે આપણે કેટલા કોમ્પ્યુટર વિશે ભણ્યા? ડેસ્કટોપ, લેપટોપ, પામટોપ અને ટેબલેટ. ત્યાર પછી છે આપણી એક્સરસાઇઝ. એક્સરસાઇઝમાં છે ચિત્ર ઓળખી નામ લખો. આપણે શું કરવાનું છે? નીચે જે ચિત્રો આપેલા છે એને ઓળખવાના અને નામ લખવાનું. આ કયું છે કોમ્પ્યુટર? આ કોમ્પ્યુટરને, આ પીસીને શું કયું પીસી કહેવાય? પામટોપ. આને કહેવાય પામટોપ. અહીંયા આપણે લખીશું પામટોપ. આ છે ટેબલેટ. ટેબલેટ આને કહેવાય ડેસ્કટોપ. ડેસ્કટોપ. અને આ જે છેલ્લું છે એ છે લેપટોપ. ખાલી જગ્યા પૂરો. ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, કોમ્પ્યુટરને નોટબુક તરીકે ઓળખવામાં આવે છે. કયા કોમ્પ્યુટરને નોટબુક તરીકે ઓળખવામાં આવે? લેપટોપ. અહીંયા લખીશું લેપટોપ. ત્યાર પછી બીજું છે, કોમ્પ્યુટરને ટેબલ કે ડેસ્ક પર રાખવામાં આવે છે. કયા કોમ્પ્યુટરને ટેબલ કે ડેસ્ક પર રાખવામાં આવે? ડેસ્કટોપ કોમ્પ્યુટરને. આપણે અહીંયા લખીશું ડેસ્કટોપ. ખાલી જગ્યા એટલે હથેળી. પામ એટલે હથેળી. ખાલી જગ્યાને સરળતાથી એક ખાલી જગ્યા કોમ્પ્યુટરને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતું નથી. કયા કોમ્પ્યુટરને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ન લઈ જઈ શકીએ? ડેસ્કટોપને એક જગ્યાએથી બીજી જગ્યાએ ન લઈ જઈ શકીએ. ખાલી જગ્યા કોમ્પ્યુટર કદમાં સૌથી નાનું છે. સૌથી નાનું હોય કદમાં એવું કોમ્પ્યુટર કયું? પામટોપ. જે હથેળીમાં સમાઈ જાય. ખાલી જગ્યા કોમ્પ્યુટરનું કદ સૌથી મોટું છે. સૌથી મોટું હોય એવું કદનું કોમ્પ્યુટર કયું છે? ડેસ્કટોપ. લેપટોપ એ ખાલી જગ્યા દ્વારા ચાલે છે. બેટરી. ખાલી જગ્યા કોમ્પ્યુટરની કિંમત ડેસ્કટોપ કરતા વધારે હોય છે. લેપટોપ કોમ્પ્યુટરની કિંમત ડેસ્કટોપ કરતા વધારે હોય. આપણે અહીંયા લખીશું લેપટોપ. ત્યાર પછી ખાલી જગ્યા કોમ્પ્યુટરનો દેખાવ મોબાઈલ ફોન જેવો છે. પામટોપ. પામટોપ કોમ્પ્યુટરનો દેખાવ કોના જેવો છે? મોબાઈલ ફોન જેવો છે. બરાબર, મજા આવી ને બાળમિત્રો? આજનો વિડીયો અહીંયા સુધી જતો. આગળના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.